સર ડેસ્ક ઉપર આવ્યો છે વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. બીજા મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 8 પ્રકરણ 4 ધાતુઓ અને અધાતુઓ વિશે. બરાબર બીજા મિત્રો, તો લાસ્ટના બે લેક્ચરમાં આપણે ધાતુઓ અને અધાતુઓનો ડિટેલ અભ્યાસ કર્યો. સૌપ્રથમ ધાતુઓ અને ધાતુ રાસાયણિક સોરી સૌપ્રથમ ધાતુઓ ધાતુનો ભૌતિક ગુણધર્મ જોયા કે ભાઈ ધાતુના ભૌતિક ગુણધર્મ શું. ધાતુ ત્રણ કપડી સપાટી ધરાવે, બરાબર. પછી તો કે હણકાર ઉત્પન્ન કરે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે, બરાબર. ટેપાપણાનો ગુણધર્મ ધરાવે, એ બધા શું હતા? ધાતુના ગુણધર્મો હતા. આ ઉપરાંત અધાતુના ગુણધર્મો, અધાતુના ગુણધર્મો તો કે ધાતુના ગુણધર્મો જે હોય તેનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો. રેડી, ધાતુના જે પણ કંઈ ગુણધર્મો હશે, બરાબર, તેનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો શેના હશે? અધાતુના, બરાબર. તે આપણે જોઈ ગયા ધાતુના અને અધાતુના ભૌતિક ગુણધર્મો. ત્યારબાદ બીજા જે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે, કોના વિશે? ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો ચર્ચા કરીએ આપણે, બરાબર. તો જો ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? તો કે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મોમાં આપણે ચાર પ્રકારના ગુણધર્મો જોવાના છે, બરાબર. તો કે પેલું પાણી સાથેની ધાતુ અને અધાતુની પ્રક્રિયા, બીજી હવા હવા સાથેની પ્રક્રિયા, સોરી, બીજી પાણી સાથેની પ્રક્રિયા, ત્રીજી એસિડ સાથેની પ્રક્રિયા, ચોથી બેઝ સાથેની પ્રક્રિયા. તો નેક્સ્ટ સોરી આગલી લેક્ચરમાં આપણે એ બધી વસ્તુ જોઈ ગયા કે ભાઈ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી, બરાબર, તો શું બને? ધાતુના ઓક્સાઇડ બનાવે, બરાબર. આ ઉપરાંત અધાતુની પાણી સાથે પ્રક્રિયા કરશું આપણે તો શું બનશે? અધાતુમાં ઓક્સાઇડ બનશે. હવે આ ઉપરાંત પાણી સાથે પ્રક્રિયા કરે ધાતુની, બરાબર. ધાતુની પાણી સાથે પ્રક્રિયા થાય શું થાય? ધાતુનો હાઇડ્રોક્સાઇડ બનશે, બરાબર. અધાતુની પાણી સાથે પ્રક્રિયા કરાય તો પ્રક્રિયા જ નહીં થાય. એ બધી વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા, બરાબર. તો તે એકવાર રિવિઝન માટે ખાસ જોઈ લેવું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણે આ લેક્ચરમાં વિસ્થાપન પ્રક્રિયા ભણવાની છે. શું? વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, બરાબર. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે અધાતુઓની આપણે ઘણી પ્રક્રિયા જોઈ ગઈ, અધાતુની ધાતુની એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા, બરાબર, પાણી સાથે પ્રક્રિયા, કઈક વસ્તુ આપણને મળતી હતી, બરાબર. હવે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા બહુ અગત્યનો પ્રશ્ન છે. તો અગાઉના ધોરણ 10માં પણ વિસ્થાપન પ્રક્રિયા આવે છે, ધોરણ 9માં પણ વિસ્થાપન પ્રક્રિયા આવે છે, બરાબર. તો જો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો જો ખાસ યાદ રાખજો, આપણી પાસે શું છે? બીકર છે. શું છે? આપણી પાસે એક બીકર છે, બરાબર. આ વસ્તુ આપણે પ્રક્રિયા પ્રવૃત્તિ દ્વારા સમજવાની છે. એના દ્વારા, પ્રવૃત્તિ દ્વારા. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સૌપ્રથમ એક બીકર છે, બરાબર. શું છે? બીકર. અને શું કહેવાય? બીકર કહેવાય, બરાબર. શું કહેવાય? બીકર કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો બીકરમાં આપણી પાસે CuSO4 નું દ્રાવણ છે. શું? CuSO4. CuSO4 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કોપર સલ્ફેટ. શું થાય? કોપર સલ્ફેટ. આપણી પાસે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, બરાબર. હવે જો આપણે શું કરીએ છીએ? બીકર લઈએ છીએ, તેમાં કોપર સલ્ફેટ નું દ્રાવણ નાખીએ છીએ, બરાબર. અને તે ત્યારબાદ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં આપણે લોખંડનો સળિયો, Fe એટલે શું થાય? લોખંડ, બરાબર. લોખંડનો સળિયો આપણે અંદર ડુબાડીએ છીએ, બરાબર. શેના? શેમાં? કોપર સલ્ફેટ ના દ્રાવણમાં. શેમાં? કોપર સલ્ફેટ ના દ્રાવણમાં. આપણે અત્યારે ખાસ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, શેની ચર્ચા કરી રહ્યા છીએ? વિસ્થાપન પ્રક્રિયાની. શેની? તો કે વિસ્થાપન પ્રક્રિયાની, બરાબર. હવે જો સૌપ્રથમ બીકર લેવાનું, બરાબર. ત્યારબાદ તેમાં શું કરવાનું? તો કે CuSO4 નું દ્રાવણ લેવાનું, કોપર સલ્ફેટ નું દ્રાવણ લેવું, બરાબર. શું? CuSO4 નું દ્રાવણ લેવું. ત્યારબાદ તેમાં Fe મીન્સ કે લોખંડ નો સળિયો આપણે ડુબાડવાનો, બરાબર. જો Fe નો સળિયો અંદર આપણે ડુબાડ્યો, બરાબર. હવે જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયામાં થશે શું? જો વિસ્થાપન પ્રક્રિયાનો એક રીતે અર્થ એ થાય કે એક જાય અને બીજો આવે. શું થાય? એક જાય બીજો આવે. જો આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ, જો આ બાજુ શું હતું? Fe હતું, Fe નો સળિયો લીધો આપણે, લોખંડ નો સળિયો. હવે એની પ્રક્રિયા CuSO4 સાથે, જો આપણે CuSO4 માં Fe નો સળિયો ડુબાડી, CuSO4 ની અંદર Fe નો સળિયો ડુબાડી, એટલે શું થાય? તો કે બંને વચ્ચે કઈ રાસાયણિક પ્રક્રિયા સાથે, બરાબર. આ લેવલે જો અહીંયા લોખંડ નો સળિયો અને CuSO4 વચ્ચે કઈક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થશે, પરિણામે શું થશે? જો
એસીની પ્રક્રિયા CuSO4 ના દ્રાવણ સાથે થાય અને મેં શું કીધું એક જાય બીજો આવે એક જાય બીજો આવે જો એસી છે CuSO4 સાથે પ્રક્રિયા થાય હવે જો અહીંયા ઇમ્પલમાં શું બન્યું FeSO4 ખાસ આયન આયન જોડીને શું બન્યું FeSO4 ખાસ આયન જોડી FeSO4 બન્યું FeU નીકળી ગયો છૂટો પડી ગયો એટલો FeA તો બરાબર CuSO4 નું સ્થાન લઈ લીધું બરાબર એક જાય અને બીજો આવે એક જાય બીજો આવે બેસિક મગજમાં વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય બરાબર વિસ્થાપન પ્રક્રિયા જનરલી કહેવાય કોને તો કે એક જાય ને બીજો આવે જો CU જાય છે અને FE એની જગ્યા લે છે બને છે શું FeSO4 બરાબર જો FE CU જાય છે અને FE એની જગ્યા લે છે શું બને છે FeSO4 અને શું કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કહેવાય બરાબર હવે જો આને ડિટેલમાં આપણે સમજી હવે વિસ્થાપન પ્રક્રિયાની પાછળ શું થાય છે એક શું કામ CU નો પરમાણુ નીકળી જાય છે અને લોખંડનો પરમાણુ શું કામ SO4 સાથે જોડાઈ જાય છે તો હવે આપણે એનો અભ્યાસ કરીએ હવે જો આ ખરેખર આ પ્રક્રિયામાં શું થાય જો વિસ્થાપન પ્રક્રિયામાં થાય શું તો જો Fe નો જે આપણી પાસે લોખંડનો સળિયો છે બરાબર અને આપણી પાસે CuSO4 નું દ્રાવણ છે હવે જો લોખંડનો સળિયો Fe મીન્સ બરાબર Fe એટલે આયર્ન આયર્ન લોખંડ અને CuSO4 CuSO4 એટલે કોપર સલ્ફેટ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં શું આવ્યું કોપર આવ્યું શું આવ્યું કોપર શું આવ્યું કોપર આવ્યું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા થઈ તે આપણે હવે શેના દ્વારા સમજીએ છીએ તો કે પ્રવૃત્તિ દ્વારા હવે જો Fe નો સળિયો લીધો બરાબર બીકર ની અંદર CuSO4 નું આપણે દ્રાવણ લીધું હવે જો આમાં પ્રક્રિયા ખરેખર થશે શું જો જે આપણી પાસે કોપર છે ને પ્રક્રિયામાં દ્રાવણ તરીકે બરાબર CuSO4 નું દ્રાવણ છે બરાબર CuSO4 તો CU એટલે શું થાય કોપર કોપર મીન્સ કે તાંબુ બરાબર ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો શું કહેવાય એને તાંબુ કહેવાય હવે જો આ કોપર સલ્ફેટમાં જે આ કોપર છે આપણી પાસે બરાબર કોપર તેમાં શું થતું છે કોપર અને આયર્ન કોપર અને આયર્ન બંને વચ્ચે અથડામણ થાય શું થાય કોપર અને આયર્ન વચ્ચે અથડામણ થાય હવે જો વિદ્યાર્થી મિત્રો એક પ્રકારની સક્રિયતા શ્રેણી છે શું છે સક્રિયતા શ્રેણી સૌપ્રથમ સક્રિયતા શ્રેણીમાં સોડિયમનો પરમાણુ છે બરાબર સોરી પોટેશિયમનો પરમાણુ છે બરાબર સૌથી સક્રિય પરમાણુ છે સક્રિય પરમાણુ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે એ કોઈ પણ સાથે પ્રક્રિયા કરે બરાબર એટલે શું કરી નાખે કે પોતે સ્થાન લે તે પ્રક્રિયામાં બરાબર પોટેશિયમનો પરમાણુ કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લે અને પોતે પોતાનું સ્થાન લઈ જ લે એ રીતે ધીરે 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 એક પ્રકારની સક્રિયતા શ્રેણી છે જે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો બરાબર અત્યારે તમારે એટલું બધું ડિટેલમાં અભ્યાસ આવતો નથી અત્યારે તમારે જો એક વખત સમજવાની છે જો કોપર નો પર કોપર ધાતુ છે આપણી પાસે અને શું છે Fe હવે જો આ પ્રક્રિયામાં શું થાય તો જો જે Fe નો ધાતુ છે ને આપણી પાસે Fe નો ધાતુ અને કોપર બરાબર Fe ધાતુનો જે સળિયો છે અને કોપર સલ્ફેટ નું દ્રાવણ છે આમાં શું થશે કે ભાઈ લોખંડનો જે પરમાણુ છે બરાબર એ કોપર ના અણુ કરતા વધારે પ્રબળ હોય કેવો હોય પ્રબળ લોખંડનો જે એક સળિયો છે ઈ Fe ના સળિયા કરતા વધારે પ્રબળ હોય ખાસ યાદ રાખજો લોખંડ નો સળિયો મીન્સ કે Fe અને CuSO4 નું દ્રાવણ મીન્સ કે કોપર કોપર એટલે શું થાય Cu જે આપણું લોખંડ છે બરાબર તાંબા કરતા વધારે જટિલ છે બરાબર લોખંડ છે જે બરાબર તાંબા કરતા વધારે જટિલ છે પરિણામે શું થાય કે બંને વચ્ચે અથડામણ થાય વિચારો જો એક વસ્તુ બહુ જટિલ હોય અને એક વસ્તુ એના કરતા નબળી હોય બરાબર બંને વચ્ચે અથડામણ થાય એટલે શું થાય સ્વાભાવિક છે કે ભાઈ જે જટિલ વસ્તુ હશે તે જ બરાબર નબળી વસ્તુ હશે તે હારી જશે અહીંયા એ જ વસ્તુ થાય છે અહીંયા શું થાય છે જો જેવું તમે CuSO4 ના દ્રાવણમાં Fe નો સળિયો રૂબાડશો ને બરાબર CuSO4 ના દ્રાવણમાં Fe નો સળિયો રૂબાડો પરિણામે આ સ્તરે કઈ પ્રક્રિયા થશે પ્રક્રિયા થઈ અને શું થાય કે Fe હોય ને બરાબર Fe એ CuSO4 દ્રાવણમાં જેટલો પણ Cu હશે ને Fe જે હશે બરાબર એ CuSO4 દ્રાવણમાં જેટલો Cu હશે Cu કોપર બરાબર એના અમુક ટકા CuSO4 ના દ્રાવણમાં જેટલો પણ Cu હશે બરાબર એના અમુક ટકા Cu મીન્સ અમુક ટકા કોપર લોખંડ પોતે પોતે ખેંચી લેશે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે આપણે ઉદાહરણ જોઈ ગયા કે ભાઈ એક વસ્તુ બહુ કઠણ હોય એક વસ્તુ બહુ નબળી હોય બંને વચ્ચે ઘર્ષણ થાય તો શું થાય કે ભાઈ મજબૂત વસ્તુ જીતવાની છે બરાબર નબળી વસ્તુ હારી જવાની છે અહીંયા એ વસ્તુ થાય Fe શું છે કઠણ પરમાણુ છે બરાબર અને Cu તાંબુ છે બરાબર એ જરા
નરમ બનવાનું છે બરાબર કોના કરતા તો કે એસી કરતા પ્રક્રિયા કારણ કે શું થાય કે જેવો તમે લોખંડનું સળિયું અંદર ડૂબાડો બરાબર આની અંદર જેવો તમે લોખંડનું સળિયું ડૂબાડો પરિણામે જો ખાસ ધ્યાન રાખજો પરિણામે વધુ સક્રિય ધાતુ કઈ એસી વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય એક ધાતુવાળા દ્રાવણમાંથી ધાતુને પોતે ખેંચી લેશે બરાબર વધુ સક્રિયતાવાળી ધાતુ ઈ ઓછી સક્રિયતાવાળી ધાતુના દ્રાવણમાંથી ધાતુને ખેંચી લેશે વધુ સક્રિયતાવાળી ધાતુ કઈ છે તો કે એસી ઓછી સક્રિયતાવાળી ધાતુ કઈ છે તો કે સીયુ એટલે કોણ સ્વાભાવિક છે કોણ ખેંચે તો એસી હોય બરાબર કે સીયુને ખેંચી લે એસી સીયુને ખેંચી લે પરિણામે જો અત્યારે એસીનો સળિયો આ રીતનો હતો હવે પ્રક્રિયા થઈ એસીનો સળિયો પીળા રંગનો થઈ ગયો કેવો થઈ ગયો પીળા રંગનો એનું કારણ શું વિદ્યાર્થી મિત્રો તો કે એફી નો જે આપણો સળિયો હતો બરાબર તેને શું કહ્યું તો કે તાંબાની તાંબુ કેવો હોય જનરલી પીળા રંગનો તાંબાને ખેંચી લીધું બરાબર દ્રાવણમાંથી અમુક ટકા તાંબાને ખેંચી લીધું પરિણામે શું થયું કે લોખંડની સપાટી ઉપર તાંબુ ચડી ગયું બરાબર તાંબાનો ઢોળ ચડી ગયો લોખંડની સપાટી ઉપર લોખંડનો રંગ જનરલી તમને ખબર છે કાળા કલરનો હોય બરાબર તાંબાનો રંગ કેવો હોય પીળા કલરનો કાળા કલરની વસ્તુ હોય પીળા કલરનો રંગ તો જામી જાય તો વસ્તુ પછી જઈ પીળા કલરની આપણને દેખાવા મળે બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ઘરે રહો અને સતર્ક રહો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.